એકદમ ટેસ્ટી અને નવા આજે હું શિયાળાના સ્પેશિયલ પરાઠાની રેસીપી લઈને આવી છું અને આ પરાઠાની સાથે આપણે એકદમ ટેસ્ટી ચટપટું નવું દહીં પણ તૈયાર કરીશું. આ બંને રેસીપી એકદમ ઇઝી છે, ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ તમે બનાવી શકશો અને બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવી વાનગી છે. એટલે એ વિડીયોને સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોજો અને આ શિયાળામાં એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. તો સૌપ્રથમ આપણે અહીંયા લોટ બાંધવાનો છે. તો લોટ બાંધવા માટે મેં અહીંયા 2 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. જે લોટ આપણે રોટલી માટે બાંધીએ એ જ લોટનો ઉપયોગ કર્યો છે અને સ્વાદ પ્રમાણે આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈએ અને પાણી ઉમેરી આપણે અહીંયા મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે. કોઈપણ પરાઠાનો લોટ જ્યારે તમે બાંધો ને ત્યારે કઠણ લોટ નહીં બાંધવાનો, નહીં તો પરાઠા વણતી વખતે મસાલો બહારની તરફ નીકળી જાય છે, પરાઠા ફાટી જતા હોય છે. એટલે મીડિયમ સોફ્ટ લોટ બંધાય એટલે આપણે ઢાંકીને તેને રેસ્ટ પર રાખીશું અને ત્યાં સુધી આપણે અહીંયા વેજીટેબલ્સને ચોપ કરી લઈએ. તો મેં અહીંયા 1 કપ પત્તાકોબી લીધી છે અને તેને હું ચોપરમાં ચોપ કરી લઉં છું. તમે ઈચ્છો તો પત્તાકોબીને છીણ કરીને લઈ શકો છો અથવા તમે પત્તાકોબીને એકદમ બારીક સમારી પણ શકો છો. પણ જો આ રીતે તેને ચોપ કરીને પછી તેનો ઉપયોગ પરાઠામાં કરશો તો પરાઠા વણતી વખતે ફાટતા નથી અને એકદમ સરસ મસાલો બધી જગ્યાએ એક સરખો જ ફેલાઈ જાય છે. અહીંયા મેં 1 કેપ્સિકમ લીધું છે, તેને પણ હું ચોપ કરી લઉં છું. કેપ્સિકમમાં પણ સેમ એ જ રીતે જો તમારે તેને એકદમ બારીક સમારવું હોય તો એકદમ બારીક સમારીને પણ લઈ શકાય છે. પણ આ રીતે આપણે તેને ચોપ કરીએ તો બધા જ ટુકડા એક સરખા થાય છે, એક સમાન થાય છે અને પરાઠાને વણતી વખતે આસાની રહે છે. તો અહીંયા કેપ્સિકમ પણ મેં આ પત્તાકોબીની સાથે ઉમેરી લીધું છે. 1 ગાજર મોટી સાઇઝનું હતું તેને પણ મેં છીણ કરીને ઉમેર્યું છે અને હવે આ વેજીટેબલ્સમાં આપણે આ રીતે 1/2 ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને હા, 1 ડુંગળી એ ઝીણી સમારીને મેં એડ કરી છે. ડુંગળીને ચોપ નથી કરવાની, એકદમ ઝીણી સમારીને ઉમેરવાની છે. આ બધું આપણે મિક્સ કરી લઈએ. મીઠાના લીધે આ વેજીટેબલ્સમાંથી લગભગ 10-15 મિનિટમાં જ પાણી છૂટું પડવા લાગે છે એટલે ઢાંકીને આપણે 15-1 મિનિટ માટે રેસ્ટ આપીએ અને 15 મિનિટ થાય ત્યારબાદ ચેક કરીશું. તો આ જે વેજીટેબલ્સ છે તેમાંથી પાણી છૂટું પડી ગયું હશે. આ રીતે દેખાશે નહીં પણ આપણે જ્યારે તેને સ્ક્વીઝ કરીશું એટલે તેમાંથી જે પણ વધારાનું પાણી હશે તે બધું નીકળી જશે. જોઈ શકાય છે કે વેજીટેબલ્સનું કેટલું બધું પાણી આ રીતે નીકળી રહ્યું છે. તો આ રીતે હાથથી નીચોવેલા વેજીટેબલ્સને હું 1 પ્લેટમાં મૂકી જઉં છું. તમે ઈચ્છો તો રૂમાલની અંદર મૂકીને પણ આ વેજીટેબલ્સને નીચોવી શકો છો. ફ્રેન્ડ, કોમેન્ટ કરવામાં કંજુસાઈ બિલકુલ નહીં કરતા. રેસીપી પસંદ આવે તો કોમેન્ટ ચોક્કસથી લખજો. જેની કોમેન્ટ બેસ્ટ હશે તેને નેક્સ્ટ વિડીયોમાં પિક કરવામાં આવશે. હવે અહીંયા જે વેજીટેબલ્સનું પાણી છે એ પાણીનો ઉપયોગ તમે વેજીટેબલ સૂપ બનાવવામાં કરી શકો છો અથવા તમે કોઈ દાળ કે કરીમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. તો જે વેજીટેબલ્સને આપણે સ્ક્વીઝ કર્યા હતા તેને ફરીથી હું આ રીતે 1 મોટા મિક્સિંગ બાઉલની અંદર ઉમેરી લઉં છું અને હવે આની અંદર તીખું લીલું મરચું ઉમેરીશું. એકદમ ઝીણું સમારીને મેં ઉમેર્યું છે અને 1/4 કપ એકદમ ઝીણા સમારેલા લીલા ધાણા મેં એડ કર્યા છે. ત્યારબાદ અહીંયા હું પીઝા પાસ્તા જે સોસ આવે તે ઉમેરી રહી છું 2 ચમચી જેટલી અને થોડાક મેં રેડ ચીલી ફ્લેક્સ ઉમેરી લીધા છે. અહીંયા જે શેકેલા ચણા આવે મસાલાવાળા એ ચણાને મેં મિક્સરમાં દળી અને આ રીતે તેનો પાવડર કર્યો છે. તો ચણાનો પાવડર 1/4 કપ જેટલો હું આમાં એડ કરી રહી છું. તો શેકેલા ચણાના આ પાવડરને ઉમેરવાથી વેજીટેબલ્સમાં રહેલું એક્સ્ટ્રા મોઇસ્ચર જે છે એ ડ્રાય થઈ જશે અને પરાઠા સોગી નહીં બને. અહીંયા સ્વાદ પ્રમાણે મેં મીઠું ઉમેર્યું છે. મીઠું આપણે પહેલાં વેજીટેબલમાં ઉમેર્યું હતું એટલે અત્યારે થોડુંક જ ઉમેરવાનું છે. જેટલી જરૂર હોય મેં 5 ચમચી જેટલું ઉમેર્યું છે અને આ રીતે બધું બરાબર મિક્સ કરી લીધું છે. હવે આ મિશ્રણને આપણે સાઇડ પર રાખી દઈએ અને બીજી બાજુ મેં અહીંયા 1 કપ દહીં લીધું હતું. દહીંમાં આ રીતે 5 ચમચી શેકેલા જીરાનો પાવડર, 5 ચમચી સંચળ પાવડર અને 5 ચમચી ચાટ મસાલો ઉમેરી લઉં છું. સાથે જ મેં અહીંયા 2 ચમચી ટોમેટો કેચઅપ ઉમેર્યું છે અને 2 ચમચી હું તેમાં લીલી ચટણી ઉમેરી રહી છું. તો અહીંયા ધાણા અને લસણ મરચાંની મેં લીલી ચટણી વાટીને રાખી હતી ફ્રીઝમાં, તે 2 ચમચી જેટલી ઉમેરી છે અને તેને આપણે
દહીં સાથે આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો વઘારેલું દહીં જો તમને ન ભાવતું હોય તો આ રીતે ચટપટું દહીં બનાવજો. પરાઠા સાથે આ દહીં ખાવાની ખૂબ જ મજા આવે છે. જોઈ શકાય છે કે એકદમ ચટપટું દહીં તૈયાર છે. આ દહીંને આપણે સર્વ કરી લઈએ. એકદમ ઘટ્ટ દહીં બને છે અને સ્વાદમાં નંબર વન બને છે. તો આ ચટપટા દહીં માટે એક લાઈક ચોક્કસથી આપજો. હવે જે લોટને આપણે રેસ્ટ પર રાખ્યો હતો તેને લગભગ 15 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે તેમાં થોડુંક ઓઇલ ઉમેરીશું અને લોટને આપણે સારી રીતે મસળી લેવાનું છે. એકદમ સરસ આપણે તેને સ્મૂધ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ અને સાથે સાથે તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો. મને ખબર પડે મારા વ્યૂઅર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે. તો હવે આ લોટમાંથી આપણે આ રીતે મીડિયમ સાઇઝના લુઆ તૈયાર કરીશું. આ લુઆ વધારે નાના ન હોવા જોઈએ અને વધારે પડતા મોટા પણ ના હોવા જોઈએ. તો આ લુઆની ઉપર આ રીતે હું થોડા કાળા તલ અને લીલા દાણાને આ રીતે ચોંટાડી લઉં છું અને ત્યારબાદ થોડો કોરો લોટ ભભરાવી આ રોટલી હું વણી લઉં છું. આ રીતે કાળા તલ અને લીલા દાણા ઉમેરવાથી પરાઠાનો દેખાવ પણ ખૂબ સરસ આવે છે અને સ્વાદમાં તો તે બેસ્ટ બને જ છે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા પરાઠા માટે રોટલી વણી લીધી છે. બેક સાઈડ તમે જુઓ એકદમ સરસ દેખાઈ રહ્યું છે ને, એકદમ સરસ. અને હવે આ સાઈડ આપણે મસાલાની ફિલિંગ આ રીતે સ્ક્વેર શેપમાં ગોઠવી લેવાની છે અને ત્યારબાદ આપણે તેને આ રીતે પોકેટ શેપમાં બંધ કરી લઈએ. હું અત્યારે સ્ક્વેર શેપના પરાઠા બનાવી રહી છું એટલે મેં આ રીતે તેને ફોલ્ડ કર્યું છે. જો તમારે રાઉન્ડ શેપના બનાવવા હોય તો તમે રાઉન્ડ શેપ પણ તેને આપી શકો છો. થોડોક કોરો લોટ આ રીતે બંને બાજુ ઉમેરીને આપણે પરાઠો વણી લેવાનો છે. બિલકુલ હળવા હાથે વણીશું. અહીંયા જોઈ શકાય છે કે પરાઠા એકદમ ઇઝીલી વણાઈ રહ્યા છે, ક્યાંયથી ખુલતા નથી અને પરાઠો ક્યાંયથી ફાટ્યો નથી અને ક્યાંયથી ભીનો પણ નથી થયો. તો વેજીટેબલ પરાઠા માટે આ એકદમ સિમ્પલ અને ઇઝી ટ્રીક છે, બહુ જ સરસ ટ્રીક છે. એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. હવે આ પરાઠાને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેવાના છે. પહેલાં આ પરાઠાને આપણે બંને બાજુ આ રીતે શેકી લઈએ. 60-70% સુધી આપણે તેને શેકવાનું છે અને ત્યારબાદ આપણે તેમાં ઘી ઉમેરીશું અને ઘી સાથે આપણે તેને ફ્રાય કરીશું. તો જોઈ શકાય છે કે એકદમ ટેસ્ટી એવા આપણા આ પરાઠા રેડી થયા છે. આ પરાઠા દેખાવમાં જેટલા સરસ લાગી રહ્યા છે ને, ખાવામાં તેનાથી પણ વધુ સ્વાદિષ્ટ બન્યા છે. આ જો છે ને, એકદમ યમ્મી. ફ્રેન્ડ્સ, ડિફરન્ટ ડિફરન્ટ પરાઠાની રેસીપી મેં પહેલાં પણ મારી ચેનલ પર પોસ્ટ કરેલી છે અને એ બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાંથી જઈને જોજો અને શિયાળામાં બધા પરાઠાની રેસીપી ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે. અને જે પરાઠાની રેસીપી તમને વધુ પસંદ આવે એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર પણ કરજો. તો બાકીના પરાઠા પણ મેં સેમ એ જ રીતે શેકી લીધા છે. જોઈ શકાય છે કે પરાઠા બહુ જ સરસ બન્યા છે, ક્યાંયથી ફાટ્યા નથી અને એકદમ યમ્મી દેખાઈ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, આ પરાઠાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો. અહીંયા પરાઠાને ખોલીને પણ હું તમને બતાવી દઉં છું કે મસાલો ઇવનલી બધી જગ્યાએ એક સરખો સ્પ્રેડ થયો છે. થોડુંક મેં આમાં ઘી પણ ઉમેરી લીધું છે. તો યમ્મી યમ્મી પરાઠાની રેસીપી કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમારા પેજને ફોલો કરી લેજો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.